આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસેથી. જિગ્નેશ, આખરે સ્વાઇન ફ્લુનું જે સંકટ છે હજુ પણ યથાવત છે? અમદાવાદની ખાસ વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગે એક રીતે કાર્યવાહી શરૂ કરી છે અને 7 જેટલી હોસ્પિટલ્સને નોટિસ ફટકારી છે. આ નોટિસ શેને લઈને ફટકારવામાં આવી છે જિગ્નેશ? ચિત્રા, સ્પષ્ટ બાબત છે કે સ્વાઇન ફ્લુનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોઝિટિવ કેસ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે, સાથે જે મૃત્યુઆંક છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ બાબતને ધ્યાન પર રાખીને અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જે પણ ખાનગી હોસ્પિટલો છે ત્યાં આઇસોલેશન વોર્ડમાં કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, કયા પ્રકારની વ્યવસ્થા છે તે બાબતનું સઘન ચેકિંગ કર્યું હતું. 50થી વધુ હોસ્પિટલો ચેક કરવામાં આવી હતી. આપણી સાથે મેડિકલ હેલ્થ ઓફિસર ભાવિનભાઈ છે, તેમની સાથે વાત કરીશું. ભાવિનભાઈ, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવ્યું અને કયા પ્રકારની ખાનગી હોસ્પિટલોમાં બેદરકારી સામે આવી? હાલમાં જે સિઝનલ ઇન્ફ્લુએન્ઝાના કેસો જે રજીસ્ટર થાય છે, સરકારી હોસ્પિટલમાં પણ આ પ્રકારે આઇસોલેશન બેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાથે સાથે જે પેશન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ થાય છે તે લોકોનું પણ આ કન્ડિશન મેન્ટેન થવી જોઈએ, તે અતિ આવશ્યક છે. અથવા એના રિલેટિવને જો આ પ્રકારનું બેદરકારી જણાવવામાં આવે તો તેના રિલેટિવને પણ આ પ્રકારનો ચેપ થઈ શકે છે. તેના અનુસંધાને ચાલુ માસ દરમિયાન એક આ તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. ટોટલ 50 જેટલા ધંધા હોસ્પિટલ્સને ચેક કરવામાં આવેલી છે અને તે પૈકી 7 જણાને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવેલ છે. જ્યાં 7 એકમો હતા તે 7 હોસ્પિટલોમાં કયા પ્રકારની બેદરકારી હોવાનું સામે આવ્યું હતું? આઈધર કોઈ જગ્યાએ જે પેશન્ટના રિલેટિવ કદાચ વોર્ડમાં જતા હોય તો એ લોકોને પ્રોટેક્ટિવ ડિવાઇસીસ આપવામાં ન આવેલા હોય, સેનિટાઇઝર જે યુઝ કરવાનું હોય તે યુઝ કરવામાં ના કરાવેલું હોય. આ પ્રકારના આઇસોલેશન બેડ એક થરો ચેકિંગ કરવામાં આવેલા છે. વેન્ટિલેટર યુઝ કરવામાં આવતું હોય તો પ્રોપર એને પ્રિકોશન ન લેવામાં આવતા હોય, કોઈ પેશન્ટ એક્સપાયર થઈ ગયું છે એ જાણ કરવામાં ન આવેલી હોય, આ પ્રકારના તમામ વસ્તુ આવરી લઈને એક યુઝવલી ચેકિંગ અને જો આ પ્રકારની કોઈ બેદરકારી જણાઈ હોય તો એ બી સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે. નામાંકિત ગણી શકાય તેવી કઈ હોસ્પિટલો છે? કુલ કેટલાને નોટિસ અપાઈ છે અને આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? ટોટલ 50 જગ્યાએ અમે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે, તે પૈકી 7ને અમે નોટિસ આપેલી છે, જેમાં મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલ, પશ્ચિમ ઝોનમાં પાલડી વિસ્તારમાં એઇમ્સ હોસ્પિટલનો પણ સમાવેશ થયેલ છે. ટૂંકમાં કહીએ તો આરોગ્ય વિભાગ હર હંમેશ માટે ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળા મારતું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે અને એટલા માટે જ હવે જ્યારે સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. મોડે મોડે પણ જે કામગીરી થઈ રહી છે તે ખરેખર પ્રશંસનીય છે અને દર્દીઓને ખરેખર તેનો લાભ મળે તે જોવા મળી રહ્યું છે. ચિત્ર, બિલકુલ.